બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મારા સાથી મિત્ર ભાઈ શ્રી ભરતસિંહ વાઘેલાને વિનંતી કરું કે તમે અમારી બેનને રાસ સાંસદ તરીકે ચૂંટીને મોટલ્યા છે ભરતસિંહ વાઘેલાને વિનંતી કરું કે આપ પધારો આપ સૌનો હૃદય પુરવઠવું અભર માનું છું પ્લીઝ ભરતસિંહભાઈ આવો આપના અધ્યક્ષ સ્થાનમાં જયારે ઘેની બેનને આપણે ચૂંટીને મોટલ્યા હોય ત્યારે અમારા પરિવાર સદારામ બાપાનો નો જય ઘોષ કરશું સમગ્ર પાટણ અને ગુજરાતને ખબર પડે કે આજે પાટણની પવિત્ર ભૂમિ ઉપર ઠાકોર સમાજ એકત્ર થયો છે બોલો સદારામ બાપાની બોલો સદારામ બાપાની બોલો બાપાની ધન્યવાદ આજે પાટણની પવિત્ર ભૂમિ ઉપર સમગ્ર ઉત્તર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા આયોજિત બનાસકાંઠાના લોકપ્રિય આપણા સૌના માર્ગદર્શક આદરણીય ગેનીબેન ઠાકોરના સત્કાર સમારંભમાં ઉપસ્થિત એવા સમગ્ર ઠાકોર સમાજ અને અઢારે આલમનું બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે આપનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું આપ સૌનું અભિવાદન કરું છું આજે ગૌરવનો દિવસ છે કે પાટણની પવિત્ર ભૂમિ ઉપર આપણા કલોલના ના પૂર્વ ધારાસભ્ય આદરણીય બળદેવજી ઠાકોર સાહેબ આપણા સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય સન્માનીય ચંદનસિંહભાઈ રામાજી અને સમગ્ર ઠાકોર સમાજ દ્વારા બેનશ્રીના આ સત્કાર સમારંભમાં આપણે સૌએ આજે એકત્રિત થવાનું થયું છે આપ સૌએ વાત કરી મારા અગાઉ આદરણીય રાજેન્દ્રભાઈ અને પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિના સન્માનીય પ્રમુખ શ્રી ગમનભાઈએ જે વાત કરી એમાં હું મારો સૂર પુરાવું છું બનાસકાંઠા જિલ્લાએ એ સમગ્ર દેશ અને દુનિયાને એક નવી રાહ લીધી છે ભારતીય જનતા પાર્ટી અને એના આકાઓ જે રાજનીતિમાં નાચતા હતા એમને એવો અહંકાર હતો કે ગુજરાતમાં અમે છવ્વીસે છવીસ સીટો લઈ જતું પરંતુ બનાસકાંઠાની જનતાએ અને સમગ્ર ઠાકોર સમાજે આઢારે અલામે ભારતીય જનતા પાર્ટીના સપનાને ચકરાચૂર કર્યું છે ત્યારે હું ફરીથી આપ સૌને અભિવાદન કરું છું આ પાટણની પવિત્ર ભૂમિ ઉપરથી આપણે સૌ એક નવો સંદેશો લઈને જવાનો છે ઠાકોર સમાજ પણ ઉપસ્થિત છે અઢારે આલમ ઉપસ્થિત છે ત્યારે સમગ્ર ઠાકોર સમાજ અહીં ઉપસ્થિત છે ત્યારે હું એક જ વિનંતી કરું છું કે આપણે સૌ આજે જે એકતાના દર્શન કરાવ્યા છે એ એકતાના દર્શન બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં સમગ્ર ગુજરાતનો ઠાકોર સમાજ એ કોંગ્રેસના પડખે રહી અને ગુજરાતમાં કોંગ્રેસની સરકાર લાવે એમાં સહભાગી બને એવી પણ આપ સૌને વિનંતી કરું છું આપ સૌ જાણો છો કે બનાસકાંઠા જિલ્લાની જે રીતે ચૂંટણી યોજાઈ જે રીતે લોકશાહી નું કરવાની કોશિશ કરી પરંતુ બનાસકાંઠાની જનતાએ જે ગેની ઉપર કેનીબેન ઠાકોર ઉપર વિશ્વાસ મૂક્યો કારણ કે એક બાજુ બનાસ બેંક એક બાજુ બનાસ ડેરી એક બાજુ વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર એની સામે બનાસકાંઠા જિલ્લાની જાગૃત જનતાએ તમામ લોભ લાલચ થી પર રહીને ગેનીબેન ને તૂટ્યા છે ત્યારે આપણે સૌ ગેનીબેન ઠાકોરના હાથ મજબૂત કરીએ હું અભિનંદન આપીશ મારે ઠાકોર સમાજને બનાસકાંઠા જિલ્લાના કે એમણે એકતાના દર્શન કરાવ્યા અનેક પ્રલોનો આપ્યા પરંતુ ઠાકોર સમાજ અને ઇતર સમાજ સમગ્ર બનાસકાંઠા જિલ્લાના સમાજે કોઈ લોભ લાલચમાં ના આવ્યા અનેકને નોકરીઓની લાલચ આપી પૈસાની લાલચ આપી

કે હું સંસદમાં જો સંસદ સભ્ય તરીકે ચૂંટાઈશ તો સૌથી પહેલા હું ગાય માતાને રાષ્ટ્રીય ગૌ માતા જાહેર કરવાનું કામ કરીશ અને બેને પ્રથમ લોકસભાની અંદર સંસદની અંદર પોતાની વાત રજૂ કરી આદરણીય રાહુલ ગાંધીજીને કહ્યું કે મેં વચન આપ્યું છે મારી બનાસકાંઠા જિલ્લાની જનતાને કે હું સંસદ તરીકે ચૂંટાઈશ તો ગૌ માતાને રાષ્ટ્રીય ગૌ માતા એને કતલ કરવાનું બંધ કરો એને ગૌમાતા રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરાવી મેં નેમ લીધી ત્યારે ત્યારે રાહુલ ગાંધીજીએ પણ કહ્યું તું બેન જ આપને બનાસકાંઠા કી જનતા કો વચન દિયા હે તો આપ લોકસભામાં વાત કરો આવા બાઉટ લીડરને આપણે તાળીઓ ના ગ્રઘડાટથી વધાવી લઈએ મિત્રો કે જેણે પોતાનું વચન નિભાવ્યું આજે બનાસકાંઠા જિલ્લાનો એ ક્ષત્રિય જાગીરદાર સમાજ હોય પડત મુગામે પણ ક્ષત્રિય ઠાકોર સમાજે જાગીરદાર સમાજે જ્ઞાનીબેનનું સન્માન કર્યું બેન આલમે સન્માન ત્યારે ઉત્તર મારો ઠાકોર સમાજ આજે એકત્રિત થયો છે અને સન્માન કરી રહ્યો છે ત્યારે આપણે આવો ભવિષ્યની અંદર આપણું લીડરશીપ મજબૂત થાય કે એની બેન ના હાથોમાં એ દિશામાં પણ આપણે પ્રયત્ન કરીએ હું કેન્દ્રીય નેતૃત્વનો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનો આભાર માનું છું કે અમારી લાગણીને અમારી બનાસકાંઠા જિલ્લાના કાર્યકર્તાઓની લાગણીને માંગણીને માન આપ્યું અને બનાસકાંઠામાં સંસદ તરીકે ગેનીબેનને ચૂંટણી લડવાની તક આપી અને આજે સંસદમાં આપ સૌનું પ્રતિનિધિત્વ કરે છે આપ સૌએ જોયું કે જ્યારે સમગ્ર દેશ અને દુનિયાની અંદર રૂપાલાજીએ બેફાટ કર્યો અને એનો સૌથી મોટો જો કોઈ દાખલો હોય બનાસકાંઠા જિલ્લામાં ક્ષત્રિય સમાજે જ્યારે બેનને ઓઢણી ઓઢાડીને કહ્યું તું બેન હવે તમે ચૂંટણી નથી લડતા ક્ષત્રિય સમાજ ચૂંટણી લડે છે અને બનાસકાંઠા જિલ્લાના ક્ષત્રિય સમાજે સો સો ટકા મતદાન ગેનીબેન તરફી કર્યો એનો પણ આજે હું ક્ષત્રિય સમાજનો પણ આભાર માનું છું હું બનાસકાંઠા જિલ્લાના અઢારે આલમનો ઈતર સમાજનો સર્વ સમાજનો આભાર માનું છું કે આપ સૌએ બેનને સંસદ તરીકે ચૂંટીને મોકલ્યા ત્યારે આ સન્માનનો મોકો આપ્યો છે આપ સૌના દર્શન કરવાનો મોકો મળ્યો છેક પાટણથી ધરતી ઉપર આજે આપ સેલાબ રેવાઈ રહ્યો છે એ બતાવે છે કે હવે ઠાકોર સમાજ પણ જાગૃત બન્યો છે મારા ઠાકોર સમાજ ને પણ વિનંતી છે કે આવો આપણે સૌ શિક્ષણ એક નવી દિશા તરફ જઈએ આજના સદીમી યુગમાં ક્ષત્રિય સમાજ પણ ઠાકોર સમાજ પણ શિક્ષણ તરફ વધે વૈષ્ણવ મુક્ત થાય એકતા રાખી અને સમગ્ર ગુજરાતનું નેતૃત્વ કરે એવી શુભેચ્છા પાઠવી મારી વાણીને વિરામ આપું છું ધન્યવાદ જય હિન્દ જય ભારત જય ઠાકોર સમાજ